આજરોજ સુરતમાં ઉત્તરાયણમાં પતંગના માંજાને કારણે મૃત્યુને ભેટેલા પક્ષીઓની તાપી કિનારે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી કપાઈને મૃત્યુ પામેલા કબૂતરો અને કાગડાના જીવદયા પ્રેમીઓ દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી હતી. તમામ મૃતક પક્ષીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. 3 દિવસ દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોની અંદર મૃત્યુ પામેલા પક્ષીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. મોટાભાગના પક્ષીઓ અગાસીઓમાં કે વાયરો ઉપર લટકેલા જોવા મળ્યા હતા. એવા તમામ પક્ષીઓને નીચે ઉતારીને એકત્રિત કરવામાં આવ્યા હતા. ઉત્તરાયણ પહેલાં જોયા સંસ્થાઓ દ્વારા જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, પરંતુ છતાં હજી લોકો સુધી આની જાગૃતિ ખૂબ ઓછી આવી છે અને એના પરિણામે પક્ષીઓના ઉત્તરાયણ દરમિયાન મૃત્યુ પામવાની સંખ્યામાં ઘટાડો થતો નથી. ભાનુ મકવાણાએ જણાવ્યું હતું કે જાનકી જીવદયા ટ્રસ્ટ 2004થી કાર્યરત છે. આ ટ્રસ્ટ દ્વારા શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને પણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સાથે સાથે લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો કે ઉત્તરાયણના પર્વના દિવસે પતંગ ચગાવવાની જગ્યા પર ગાય માતાને ઘાસચારો તેમજ દાન પુણ્ય કરીને ઉજવવું જોઈએ. સાથે સાથે માતા પિતાએ પણ પોતાના બાળકોને નાનપણથી જ સમજ આપવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં ક્યાંક કોઈ પણ તહેવારની ઉજવણીને કારણે જીવ હત્યા થતી હોય તો અથવા કરવામાં આવે તેને સ્વીકારવામાં આવ્યું નથી. પતંગ ઉડાવીને પક્ષીઓને મોતને ઘાટ ઉતારવા તેના કરતાં ધાર્મિક રીતે ઉજવણી કરવી જોઈએ. રમેશ ગલચર, જનસાક્ષી ન્યૂઝ, સુરત.